નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 4 ભાગ અને કોણ એના વિશે આગળ જોઈએ. તો જુઓ મિત્રો કે ભાગમાં વિવિધ પેટર્ન, બરાબર ભાગમાં પેટર્ન આપી છે કે તમે આકૃતિ એ માં જોઈ શકો છો. તો સૂચના છે કે બી સી ડી આકૃતિમાં કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. પેટર્ન બનાવવાની છે. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે એ લખવાનું છે, બરાબર. એટલે મિત્રો જે પ્રથમ આકૃતિ એ આપ્યું છે, ઉદાહરણ એ જોઈએ. તો આકૃતિના ટોટલ 16 ખાના છે, બરાબર. અને વાદળી રંગ પૂરે છે, તો કેટલા ખાનામાં વાદળી રંગ પૂરે છે તો તમે ગણી શકો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 16 અંશમાં વાદળી રંગ પૂરેલો છે. તો નીચે લખેલું છે. અને જે સફેદ રંગ છે, સોરી સફેદ ખાના જે રંગ પૂર્યા વગરના બાકી રાખે છે, બરાબર, જેને આપણે સફેદ કહીએ, તો એ પણ 8 છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો એ પણ 8 16 અંશ ભાગ લખેલો છે સફેદ. એ જ રીતે તમારે આ બી આકૃતિ સી અને ઈમાં રંગ પૂરવાનો છે. અને તમે કેટલા ખાનામાં રંગ પૂર્યો છે એ લખવાનું છે, અને સફેદ ખાના કેટલા રહ્યા છે એ પણ લખવાનું છે. અને ત્રણ આકૃતિ માટે અલગ અલગ 3 કલર લેવાના છે, બરાબર. એક જ આકૃતિમાં 3 એ 3 કલર પૂરવાના નથી, એ ખાસ ધ્યાન રાખજો. તો આગળ જોઈએ આકૃતિ બી જોઈએ, બરાબર. આપણે દાખલા તરીકે કાળો રંગ પૂરીશું, બરાબર. તો અમુક જ ખાનામાં પૂરીશું અને અમુક બાકી રાખશું. દાખલા તરીકે અહીં આપણે કાળો રંગ પૂરી દઈએ, બરાબર. પછી અહીં તમારે વ્યવસ્થિત પૂરવાનું છે, 4, 5, 6, 7, 8. એના સિવાય પણ તમારે પેટર્ન બનાવી હોય તો બને મિત્રો, બરાબર. દાખલા તરીકે અહીં એક પૂરો, અહીં એક પૂરો, બરાબર. અહીં પૂરો, અહીં પૂરો. તો જુઓ કેટલાક ખાનામાં આપણે કાળો રંગ કર્યો છે. તો જુઓ 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11, 12 ખાનામાં. ટોટલ 12 ખાનામાં. તો ખાના કેટલા છે આકૃતિના? 16. 16માંથી 12માં રંગ પૂર્યો. તો આપણે 12 16 અંશ કાળો રંગ, 12 16 અંશ, બરાબર. કયો રંગ પૂર્યો છે? કાળો. તો ત્યાં કાળો લખીશું. અને કેટલા ખાના બાકી રહ્યા છે સફેદ રંગના? તો જુઓ 1, 2, 3, 4 ખાના, બરાબર. તો પણ 4 16 અંશ સફેદ, બરાબર, સફેદ. એ રીતે તમારે લખવાનું છે મિત્રો. એ રીતે દરેક આકૃતિ માટે એક જ રંગ લેવાનો છે, અને અમુક ખાના રંગથી પૂરવાના છે અને અમુક બાકી રાખવાના છે. અને કેટલો રંગ પૂર્યો છે એ નીચે લખવાનો, અને કેટલો ભાગ સફેદ રહ્યો છે એ પણ અપૂર્ણાંક સ્વરૂપે દરેક આકૃતિને નીચે લખવાનું. આકૃતિ સી છે, બરાબર. એમાં તમે કોઈ પણ રંગ પૂરો એટલે પેટર્ન પ્રકારે એક ભાત પ્રકારે, જે ધોરણ 4માં આપણે શીખી ગયા, બરાબર, તમને ફાવે એ રીતે તમે કરી શકો છો. દાખલા તરીકે તમે આ બેમાં પણ રંગ પૂરો, બરાબર. પછી 1, 2 આમાં રંગ પૂરો, પછી આમાં પૂરો. એ રીતે તમારે રંગ પૂરવાનો છે, અને પેટર્ન પણ દોરો એટલે આકૃતિ તમારી સરસ દેખાય. અને કેટલાક ખાના બાકી રાખવાના છે. આ જે ચોરસ છે એમાં દરેક ચોરસમાં એક જ રંગ પૂરવાનો છે, એટલું યાદ રાખજો. તમે 3 4 રંગ એક જ ચોરસમાં પૂરતા નહીં, 2 પણ પૂરવાના નથી, બરાબર. અને નીચે તમારે એ મુજબ જવાબ લખવાનો છે. એ મુજબ ડી આકૃતિમાં પણ તમારે એવું જ કરવાનું છે. હવે આગળ જોઈએ કે આકૃતિ એને ફરીથી જુઓ. ખાનામાં પૂરેલો રંગ ખોટા જવાબ પર ખોટાની નિશાની કરો, એવું કહ્યું છે. સૂચના ખાસ નીચે કે ખોટા જવાબ પર ખોટાની નિશાની કરવાની છે. આકૃતિ એને ફરીથી જુઓ, બરાબર. તો દરેક ભાગ આપ્યો છે એ આપણે ચકાસીશું, બરાબર. તો પ્રથમ એ જે છે એને વિચારી, તો 1/2 વાદળી અને 1/2 સફેદ. 1/2 એનો અર્થ એટલો કે 2માંથી 1 ખાનું વાદળી, એટલે અડધા ખાના વાદળી થાય ને. 2 ખાના હોય અને 1 ખાનું તમે વાદળી રંગ કરો એટલે અડધા ખાના કહેવાય. કેટલા કહેવાય? અડધા. આ 2 ખાના છે, બરાબર. તમે 1 ખાનું વાદળી કરો એટલે અડધો ભાગ કહેવાય, એટલે અડધા વાદળી અને અડધા સફેદ.
તો એ જવાબ સાચો છે તો આકૃતિમાં એ માં જોઈએ આપણે બરાબર તો હા કે 16 માંથી 8 એટલે અડધા કહેવાય અને 16 માંથી 8 સફેદ એ પણ અડધા એટલે જે પ્રથમ એ વિકલ્પ છે એ સાચો છે બરાબર આપણે સાચાની નિશાની નથી કરવાની બરાબર ફક્ત ખોટા જવાબ પર ખોટાની નિશાની કરવાની છે એટલે આપણે દૂર કરી દઈએ એકવાર ચલો એટલે આ સાચું છે બરાબર હવે બી આકૃતિ વિચાર કે બે ચતુર્થાંશ વાદળી રંગ બરાબર બે ચતુર્થાંશ એટલે ચારમાંથી બે ખાના વાદળી છે એટલે ચારમાંથી બે એ પણ અડધા જ કહેવાય મિત્રો ટોટલ ચાર ખાના હોય બરાબર અને ચારમાંથી તમે બેમાં વાદળી રંગ પૂરો એટલે આકૃતિનો તો અડધો ભાગ જ કહેવાય ને એટલે ચારે બે કરો તો આઠે ચાર થાય અને સોળે આઠ થાય બરાબર એટલે અડધો ભાગ જ કહેવાય એમ કહેવાનો અર્થ એ કે અડધા વાદળ અને બે ચતુર્થાંશ સફેદ એટલે એ પણ અડધો ભાગ ચારમાંથી બે એ પણ અડધું કહેવાય એટલે આ ને આ સરખું જ છે પણ અહીં એક દ્વિતીયાંશ લખેલું છે તમને અડધો ભાગ એ રીતે સૂચવે છે અહીં બે ચતુર્થાંશ એ પણ અડધો ભાગ છે એટલે મિત્રો આ પણ સાચું છે બરાબર કોઈ પણ વસ્તુ હોય જો બીજી રીતે તમને કહું કે દસમાંથી પાંચ ખાના લો એ પણ અડધો ભાગ જ કહેવાય બરાબર દસમાંથી પાંચ આ પણ અડધો ભાગ જ કહેવાય એક દ્વિતીયાંશ પણ કહેવાય બરાબર અડધો ભાગ કહેવાય એટલે એ પણ સાચું છે એટલે આ પણ બી પણ સાચું છે હવે આકૃતિ સી જુઓ કે આઠ તૃતીયાંશ વાદળી રંગ આઠ તૃતીયાંશ એટલે આઠમાંથી ત્રણ ખાના વાદળી કરેલા છે આઠમાંથી ત્રણ વાદળી હોય તો ટોટલ 16 ખાના હોય નીચેનો ભાગ ટોટલ ભાગ દર્શાવે એટલું યાદ રાખજો પાછું બરાબર કે આઠમાંથી ત્રણ વાદળી તો 16 ખાના હોય તો 6 જ વાદળી થાય પણ આપણે તો 8 વાદળી રંગ કરેલા છે આકૃતિ એમાં બરાબર અને આઠમાંથી 5 સફેદ તો આઠે 5 સફેદ થાય તો 16 ખાના કેટલા સફેદ થાય 10 થાય બરાબર 10 ખાના સફેદ થાય 16 ખાના ટોટલ લઈએ તો બરાબર એટલે આ જે ઓપ્શન છે સી એ કેવો છે જવાબ ખોટો છે એટલે આપણે ત્યાં ખોટાની નિશાની કરવાની છે બરાબર આ ધ્યાન રાખજો હવે ડી પણ વિચારી જો ચાર અષ્ટમાંશ ભાગ કરો છો એટલે આઠમાંથી ચાર ખાના વાદળી તો 16માંથી 8 ખાના વાદળી થાય ને આ પણ એક દ્વિતીયાંશ જ કહેવાય અડધો ભાગ જ કહેવાય આઠે ચાર ખાના વાદળી એટલે અડધા જ કહેવાય આઠે ચાર એટલે અડધા અડધા એટલે એક દ્વિતીયાંશ કહેવાય તો આપણે પ્રથમ આકૃતિમાં 16 ખાના થાય 16માંથી 8માં વાદળી પૂરે દો એટલે અડધા ખાના જ કહેવાય એટલે આ પણ સાચું જ કહેવાય બરાબર તો સી એ ખોટો જવાબ છે ધ્યાન રાખજો મિત્રો બરાબર હવે આગળ જોઈએ તો જો 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબ પેટર્ન દોરવાની છે બરાબર તમારે બે આકૃતિ આવી દોરવી પડશે એક એ માટે અને એક બી માટે ચલો અહીં એ માટે બરાબર 16 ચોરસ ખાના છે જુઓ 1 2 3 4 એ રીતે 4 4 8 4 12 4 16 એ રીતે બરાબર હવે શું કહ્યું છે કે બે અષ્ટમાંશમાં લાલ રંગ એટલે આઠમાંથી બે ખાના લાલ આપણી જોડે 8 ખાના નથી આપણી જોડે ટોટલ કેટલા ખાના છે 16 ખાના તો આઠે બે કરીએ ખાના લાલ તો 16 કેટલા થાય 4 થાય ને બરાબર તમને 4 આવે છે કે પ્રથમ એમાં જુઓ બે અષ્ટમાંશ કર્યું છે એમાં કયો રંગ પૂરવાનો છે લાલ એટલે આનો અર્થ એવો કે આઠમાંથી બે ખાના જો આપણી જોડે 8 જ હોત તો બે માં લાલ રંગ પૂરત પણ આપણી જોડે 16 ખાના છે 8 2 તો પછી 16 1 4 થાય ને કારણ કે 16 એટલે બે વખત 8 8 લેવા પડે અને 1 8 2 એટલે 16 4 થશે બરાબર ને ધ્યાન રાખજો એટલે 16માંથી કેટલામાં લાલ આવશે 4 ખાનામાં બરાબર 8 2 તો 16 4 થશે બીજા 8 2 બીજા લેવાના ને એટલે ચલો 16માંથી 4 ખાનામાં લાલ લાલ માટે હું આર લખું છું રેડ બરાબર તો ચલો 1 આ રેડ 1 આ રેડ 3 ને 4 બરાબર અહીં 8 2 લેવાના છે એટલે 16 ખાના 4 થશે ચલો એક દ્વિતીયાંશ ભાગ પીળો કયો છે બરાબર
એક દ્વિતીયાંશ એટલે હમણાં શીખી ગયા ને તમે, અડધો ભાગ. ટોટલ ખાના કેટલા છે? સોળ. સોળ ના અડધા કેટલા થાય? આઠ. અડધા કરવા માટે બે વડે ભાગાકાર કરો તો પણ ચાલે મિત્રો, એટલું યાદ રાખવાનું. બે વડે ભાગાકાર કરો તો પણ ચાલે. સોળ સંખ્યા નાની છે એટલે તમને ખ્યાલ આવી જાય કે સોળ ના અડધા આઠ થાય. તો આઠમાં તમારે પીળો રંગ કરવો પડશે, આઠમાં પીળો. એક દ્વિતીયાંશ બરાબર એટલે અડધો ભાગ, એટલે આઠમાં તમારે તમારે પીળો રંગ પૂરો પડશે. કારણ કે સોળ ખાના છે, સોળના અડધા કેટલા થાય? આઠ થાય. કારણ કે એક દ્વિતીયાંશ એટલે અડધો, બે માંથી એક ખાનું પૂરવાનું પીળો એમ, બરાબર. એટલે સોળના અડધા કેટલા થાય? આઠ. તો આઠમાં આપણે પીળો યલો એટલે હું વાય લખીશ, બરાબર છે. ચલો એક બે ત્રણ ચાર, બરાબર. પછી અહીં પાંચ, પછી છ, સાત ને આઠ, યલો, બરાબર. એ રીતે આઠ ખાનામાં યલો અને એક ચતુર્થાંશમાં લીલો રંગ. એટલે ચારે એક ખાનું યાદ રાખજો, ચારે એક ખાનું. આપણે જો ચાર ખાના હોય બરાબર, તો એમાંથી એક ખાનું લેવાનું. તો આઠે કેટલા થાય? બે થાય, બરાબર. બારે ત્રણ થાય ને સોળે ચાર થાય, એટલે ચારમાં લીલો રંગ પૂરવાનો છે, બરાબર. ચાર ખાનામાં લીલો યાદ આવે છે ને. એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. ચારે એક ખાનું તમારે લીલા રંગનું કરવાનું છે. ચારે એક ખાનું, જો આપણી જોડે ચાર જ હોત ખાના તો એક ખાનામાં લીલો પૂરત, પણ આપણી જોડે ચાર નથી, સોળ છે. કેટલા છે? સોળ. તો ચારે એક, આઠે બે, ચાર ચાર બીજી વાર હું ચાર, આ ચારે એક, આ ચારે એક, પછીના ચારે એ રીતે. ચલો અહીં કરી દઈએ આપણે, ચાર પછીના ચાર એક, પછીના ચાર ને પછીના ચાર, સોળ ખાના થઈ ગયા, બરાબર. તો આ ચારે એક બે ત્રણ ચાર ખાના લીલા આવશે. એ રીતે પણ તમે સમજ પાડી શકો. લીલો એટલે ગ્રીન, બરાબર. એટલે હું જી લખીશ, આમાં ગ્રીન આવશે, બે ત્રણ અને ચાર, બરાબર. એ ખાનું બાકી રહી ગયું છે, બરાબર. આ આર છે મિત્ર, યાદ રાખજો, બાકી સાફ થઈ ગયું છે, બરાબર ને, પ્રથમ વાર. ઓકે, બરાબર. એ રીતે તમારે કરવાનું છે, ખ્યાલ આવી ગયો. હવે આકૃતિ બી, ઓપ્શન બીજા માટે તમારે બીજો લંબચોરસ લેવો પડશે. આ મુજબ એમાં સોળમાંથી ત્રણ ખાના વાદળી, જો અહીં કહી દીધું છે ત્રણ સોળાંશ વાદળી, બરાબર. એટલે ટોટલ સોળ ખાના લેવાના ને ત્રણ, તો આપણી જોડે સોળ ખાના જ છે. ક્યાંક સૂચનામાં જ કહ્યું છે સોળ ચોરસથી આકૃતિ બનાવો. તો સોળમાંથી કોઈ પણ ત્રણ તમે લઈ શકો, બરાબર. એક બે અને ત્રણ, એમાં કયો પૂરવાનો? વાદળી, બ્લુ, બરાબર. એટલે બી પણ લખી શકાય. આ રીતે તમારે રંગ પૂરવાનો છે, લખવાનું નથી, યાદ રાખજો. મારી જોડે રંગ નથી અને ફોનમાં પૂરાય નહીં. ચલો એમાં વાદળી. હવે સોળમાંથી પાંચમાં લાલ પૂરવાનો છે. ઓકે, અહીં સોળ ખાના જ છે આપણી જોડે, તો પાંચમાં તમે લાલ પૂરી રેડ. તો ચલો એક બે ત્રણ ચાર ને એક પાંચમાં, બરાબર. તમે ગણતરી એમ રાખજો, પાંચમાં લાલ, પાંચમાં ત્રણ, આઠમાં રંગ થોડો. હવે એક દ્વિતીયાંશ ભાગમાં પીળો યલો, એક દ્વિતીયાંશ એટલે અડધો ભાગ. યાદ રાખજો, આપણે એક જ ભાગમાં નથી પૂરવાનો, બે એક ખાનું, સોળ ખાના છે, સોળમાંથી આઠ આવશે, બરાબર ને, અડધો ભાગ કહેવાય. એટલે આપણે આઠ ખાનામાં પીળો પૂરીશું. પીળો એટલે યલો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, એ રીતે તમારે રંગ પૂરવાનો છે, યાદ રાખજો મિત્રો, અને નોટબુકમાં લખવાનું છે. ઓકે, બરાબર.